ગુજરાતમાં કોંગ્રેસ આપ ગઠબંધનની મોટી જાહેરાત. ભરૂચ અને ભાવનગર બેઠકો પર આપ લડશે, 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. પાટીલે ગઠબંધનને આંધળા બહેરાનું ગઠબંધન કહ્યું. આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધળા અને બહેરા અહીં દિવાસ્વપ્નમાં રાજે છે. ભરૂચ બેઠક ન મળતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝને અફસોસ. કાર્યકરોએ કહ્યું, અહેમદ પટેલનો 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈએ. દિલ્હીમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈને સત્તાવાર જાહેરાત. દિલ્હી લોકસભામાં આપના 4 બેઠકો પર લડશે, 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી હરિયાણામાં 1 સીટ પર ચૂંટણી લડશે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગઠબંધન પર પ્રહાર. ગુજરાતના ગમે તેટલા ગઠબંધન થાય, મોદીની ગેરંટી ચાલશે. દેશમાં અને ગુજરાતમાં મોદીની ગેરંટી ચાલે છે. ઉત્તરપ્રદેશમાં કાસગંજમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પડી જતા 15થી વધુ લોકોના મોત. શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. પીએમ મોદી દ્વારકામાં સ્કુબા ડાઇવ કરી શકે છે. પૌરાણિક અવશેષો સ્કુબા કરી નિહાળે તેવી સંભાવના. પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. સુરતના પલસાણામાં બેટરી ફાટતા બાળક દાઝ્યા બાદ સારવાર દરમિયાન મોત. ઘરની છત પર રમતી વખતે બન્યો બનાવ.